તો આ તરફ પોસ્ટલ બેલેટ જીપીયુ ખાતે લાવવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લાના 20 બૂથ પરથી પોસ્ટલ બેલેટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે આવી પહોંચ્યા છે, જેને બપોર બાદ કાઉન્ટિંગ સ્ટેશન મોકલવામાં આવશે. તો આજે રવિવાર છે, તેમ છતાં ચૂંટણીને લઈને જીપીયુ કાર્યરત રખાયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં પૂર્ણ થઈ છે ત્યારે આવતીકાલે જે પરિણામ છે તે જાહેર થશે. હજુ પણ જે પોસ્ટલ બેલેટ છે તે અન્ય જે મથકો છે ત્યાંથી જીપીઓ ખાતે લાવવામાં આવી રહ્યા છે. જીપીઓને રવિવારે પણ જે કાર્યરત રાખવામાં આવી છે. અમદાવાદની જે 22 બેઠકો છે જ્યાં પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન થયું હતું, તે તમામ જે પોસ્ટલ બેલેટ છે આજે 3 વાગ્યા સુધી જે જીપીઓ છે ત્યાં આવશે. ત્યારે જે અધિકારીઓ છે તે લોકોને પણ રવિવારે ખાસ વ્યવસ્થા આપવામાં આવી છે અને તમામ જે પોસ્ટલ બેલેટો છે તે જીપીઓ ખાતે લાવવામાં આવશે અને 3 વાગ્યા સુધી જે કાઉન્ટિંગ સ્ટેશનો છે ત્યાં જમા કરવામાં આવશે. કેમેરા પર્સન સાગર રબારી સાથે દીપક સોલંકી, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. તો પરિણામોની રાહ વચ્ચે ઈવીએમમાં ખામીના કારણે આજે રાજ્યની 4 બેઠકના 6 બૂથ પર ફેરમતદાન થઈ રહ્યું છે. અમદાવાદ જિલ્લાના 2 બૂથ પર ફેરમતદાન શરૂ થયું છે, તો વિરમગામ અને દસક્રોઈના 1-1 બૂથ પર પણ ફેરમતદાન થઈ રહ્યું છે. તો સાવલીના 2 અને વડગામના 2 બૂથ પર પણ ફેરમતદાન થઈ રહ્યું છે. મતદાન મથકોએ મતદારોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે. તો 6 બૂથ કે જ્યાં ફેરમતદાનની જરૂર પડી, ઈવીએમમાં ક્ષતિના કારણે ફરિયાદ ઉઠી અને ત્યારબાદ ફેરમતદાનનો નિર્ણય લેવાયો. ગુજરાત વિધાનસભાના 2 તબક્કાના મતદાનમાં 1 તબક્કો ઈવીએમના હોબાળાનું રહ્યો અને 2જો તબક્કો હિંસક રહ્યો. તેવામાં ઈવીએમમાં ખામીના કારણે આજે રાજ્યની 4 બેઠકોના 6 બૂથ પર ફેરમતદાન કરવાની ફરજ પડી. અમદાવાદ જિલ્લાના 2 બૂથ પર ફેરમતદાન થઈ રહ્યું છે. વિરમગામ બેઠકના 239 નંબરના બૂથ પર રીપોલિંગ કરાઈ રહ્યું છે, તો દસક્રોઈ બેઠકના નવા નરોડાના 15 નંબરના બૂથ પર પણ રીપોલિંગ હાથ ધરાયું છે અને મતદાન મથકોએ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. વાત વિરમગામની કે જ્યાં 1 બૂથ પર મતદાન ચાલી રહ્યું છે. અત્યાર સુધી આ 1 બૂથ પર 22% વધુ મતદાન નોંધાયું છે. તો વહેલી સવારથી જ મતદાન માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને 2જી વખતના મતદાનમાં પણ તેટલો જ ઉત્સાહ બતાવી રહ્યા છે. લગતા હૈ કે યહાં 100% ભારતીય જનતા પાર્ટી કી જીત હોગી ઓર યહાં કા કમલ ગુજરાત વિધાનસભામાં જાયેગા ઓર નરેન્દ્ર મોદીજી કો ભેટ મિલેંગી. તો આ તરફ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ ખાતે પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. અબાળ વૃદ્ધ તમામ લોકો મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે. તો સવારથી જ અહીં લાઈનો જોવા મળી, કતારમાં મતદારો ઉભેલા જોવા મળ્યા અને મતદાન કર્યું. મિત્રો 90 में बोलती थी, 95 में बोलती थी, 2002 में बोलती थी, 2007 में बोलती थी, 2012 में बोलती थी और अभी भी 2017 में हारने वाली है, फिर भी बोलती है ये लपड़ा कैसी लगेगी कि कभी खड़ी नहीं हो सकती. अब उतनो 75% मतदान થયું છે એના ઉપરથી એમ લાગે કે ગુજરાતનું નવસર્જન થઈ રહ્યું છે. અને ગુજરાતની અંદર આ વિસ્તારના ધારાસભ્ય કે આ વિસ્તારના પ્રતિનિધિએ 15-15 વર્ષથી આ વિસ્તારમાં કોઈ ડેવલપમેન્ટનું કાર્ય કર્યું નથી. આમ જનતા સ્વયંભૂ બહાર નીકળી છે અને સ્વયંભૂ કોંગ્રેસને વિજય બનાવવા માટે તત્પર થઈ રહી છે. તો આ તરફ બનાસકાંઠાના વડગામના છનિયાણા ગામે પણ ફેરમતદાન થઈ રહ્યું છે. મતદાન માટે લોકોની લાંબી કતારો અહીં લાગી છે અને 14 તારીખે યોજાયેલા મતદાનમાં જે ઈવીએમ સાથે ચેડા થયાની ફરિયાદ થઈ ત્યારબાદ મતદાન અટકાવાયું અને ત્યારબાદ ફેરમતદાનનો આ નિર્ણય કરાયો છે. તો 1920 મતદાતાઓ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને મતદાન સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટા પ્રમાણમાં સુરક્ષા કર્મીઓને પણ તૈનાત કરી દેવાયા છે. તેવામાં ભાજપના ઉમેદવારે અહીં પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો છે અને અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણીએ પણ દાવો કર્યો છે કે ગમે તેટલી વાર મતદાન કરાવાય પણ જીત તો તેમની જ થશે. મેં રીપોલિંગ માટેની એપ્લિકેશન આપી અને રીપોલિંગની એપ્લિકેશન આપતા બધા તમામ રેકર્ડના પુરાવા ધ્યાને લેતા ઇલેક્શન કમિશને રીપોલિંગ આપ્યો છે, જે આજે શાંતિના માહોલમાં ચાલી રહ્યું છે. ખૂબ સારી રીતથી વ્યવસ્થા ગોઠવી છે, તંત્રની પણ કામગીરી ખૂબ સારી છે અને જનતા સારી રીતથી અત્યારે જે વોટિંગ કરી રહી છે શાંતિના માહોલમાં થઈ રહ્યું છે અને આ લોકશાહીની પ્રક્રિયા છે ને, હોવું જોઈએ. ફેર એન્ડ ફ્રી ઇલેક્શન હોના ચાહીએ, તમને ભી ઇલેક્શન કમિશન ને કમ્પ્લેન કિયા થા, તો આજ વહાં પર દુબારા ચુનાવ હો રહે, તો દુબારા હો, તીસરી બાર હો, ચોથી બાર હો, હમારી તો સીટ નિકલ રહી હૈ. એક્ઝિટ પોલ બકવાસ હૈ, નોનસેન્સ હૈ. હર કિંમત પે ભાજપા આ દે, કુછ ભી કર લે, પેરિસ કે એફિલ ટાવર પે ચઢ કે જમ્પ લગા દે, 80 સે જદ એક ભી સીટ નહીં આ રહી, ઇસ બાર ભાજપા કી સરકાર નહીં બન રહી. સમાચારોમાં આગળ વધીશું, એક બ્રેક બાદ.